ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં મનોદિવ્યાંગ બાળકોએ સુંદર રાખડી બનાવી આર્થિક રીતે પગભર થયા. ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં મનોદિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલુ છે. તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી અને આ રાખડી બજારમાં વેચી જે ઉપાર્જન થાય છે તે નાણાં આ ગરીબ બાળકોના ખાતામાં નાખવામાં આવે છે. ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક નિવાસી શાળા ચલાવાય છે. અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે. બાળકો માટે ઉત્તમ શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ, બોર્ડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે. અહીં 20 વર્ષની વય મર્યાદાથી ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારની અગરબત્તી, ફાઇલો, કોડિયા, રાખડી, કાપડની બેગો વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપી પગભર કરાઈ રહ્યા છે. ફેબ્રિકેશનમાં પાઈ અગરબત્તી રાખડી બનાવું છું, મમ્મીને પપ્પાને બનાવું છું. અહીંયા 6 થી 20 વર્ષના બાળકો માટે આપણે શાળાકીય બધી સુવિધાઓ તમામ ફ્રીમાં ઉપલબ્ધ કરેલી છે. સાથે 20 વર્ષથી જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર બનાવ્યું છે. આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિલિટેશન કરી શકાય. એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાય તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. 4 બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઇપેન્ડ પૂરું પાડીએ છીએ.